નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર બે ગુપ્તદાનના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતનું આ ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ પાઠની સમજૂતી અને બધા જ પાઠના સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નોના ઉત્તરના જવાબોની પીડીએફ અને વિડીયો બંને તમને મળી જશે તો જરૂરથી આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો દરેક પાઠ જે છે તે આપણે કુલ બે ભાગની અંદર બનાવેલા છે એમાં જે પ્રથમ ભાગ છે તેમાં આપણે પાઠની સમજૂતીનો અભ્યાસ કરીશું અને જે બીજો ભાગ હશે તેમાં સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્નો આપણને આપેલા છે તે પ્રશ્નોના ઉત્તર આપણે મેળવીશું તો પાઠ નંબર બે જે છે તેનો આ ભાગ એક છે એટલે ભાગ એકની અંદર આપણે પાઠની સમજૂતી જોવાના છે અને આના પછીનો જે બીજો ભાગ આવશે તેમાં આપણે સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્નોના ઉત્તર છે તેનું આપણે સોલ્યુશન જોવાના છે અને આ જે સોલ્યુશન છે સ્વાધ્યાયનું અથવા તો પાઠની સમજૂતીનું તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પણ ઉપલબ્ધ છે એ કેવી રીતે તમને પીડીએફ મળશે આ વિડીયોમાં હું તમને આગળ જણાવીશ તો જરૂરથી આપણી સાથે જોડાયેલા રહેજો ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર બે જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પાઠ નંબર બેનું નામ છે ગુપ્તદાન મિત્રો આપણે પાઠ શરૂ કરીએ એના પહેલાં એક તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠની સમજૂતી અને બધા જ પાઠના સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને તેની સોલ્યુશનની તમે બુક પણ મેળવી શકો છો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશન જે છે તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન આપવામાં આવેલી છે તો પ્લે સ્ટોર ઉપર જઈ અને સરળતાથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી થશે અને અભ્યાસ કરવા માટે સમજવા માટે પણ ખૂબ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ તો શરૂઆતમાં તમને લેખકનો પરિચય આપવામાં આવેલો છે તો આ જે આપણું પાઠ છે તે પાઠના લેખક છે પિતમ્બર પટેલ તો પીતાંબર પટેલના ઘણા બધા પાઠો અથવા તો ઘણું બધું સાહિત્ય જે છે એનો તમે અભ્યાસ કર્યો હશે તમે એનું વાંચન કર્યું હશે ખૂબ જ સરસ મજાના એવા આપણા લેખક છે જુઓ પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના ઘેલાવી ગામે ઈસવીસન ઓગણીસો ને અઢારમાં થયો હતો તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે એટલે એમણે ઘણી બધી વાર્તાઓ અને નવલકથાઓનું સર્જન કર્યું છે ગ્રામ જીવનના પ્રશ્નોને તેમણે પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે મોટાભાગે એમની જે કૃતિઓ છે તે ગ્રામ્ય જીવનની આસપાસ વધારે જોવા મળે છે રસિયો જીવ ખેતરને ખોળે ભાગ એક અને બે એ તેમની જાણીતી રચનાઓ છે તેમનું અવસાન ઈસવીસન ઓગણીસો સિત્યોતેરની અંદર થયું હતું ઓગણીસો સિત્યોતેરમાં તેમનું અવસાન થયું હતું એટલે આ બધી જ રચનાઓ જે છે તે ઓગણીસો સિત્યોતેર પહેલાંના જમાનાની છે અને એ સમયના જે ગામડાઓ જે છે એનું વર્ણન એટલે કે એનો જે ઉલ્લેખ છે તે આ જે પિત્બર પટેલ છે તેની કૃતિઓની અંદર આપણને એ સમયના તે સમયના જે ગાવડાઓ છે તેનું જીવંત દર્શન થતું જોવા મળે છે હવે આપણે જોઈએ તો આ પાઠની અંદર આપણને શું મર્મ સમજાવવામાં આવ્યો છે આ પાઠ જે છે તેની અંદર શું આપવામાં આવેલું છે તો એ આપણે જોઈએ તો જો દાન કરવું ને એ સારી બાબત છે કોઈ પણ વ્યક્તિ દાન કરતો હોય તો એનાથી બીજા વ્યક્તિનું ભલું થાય છે બરાબર એટલે દાન કરવું એ ખૂબ સારી વાત છે જો આપણી પાસે પણ જો કેપેસિટી હોય તો પૈસાનું દાન પણ કરી શકાય અથવા તો દાન બીજા ઘણા બધા પ્રકારના હોય છે બરાબર આપણે કોઈકને મદદ પણ કરી શકીએ તો એ પણ એક પ્રકારનું દાન થશે તો એવી રીતે આપણી પાસે જો કેપેસિટી હોય તો આપણે પણ દાન કરવું જોઈએ કારણ કે દાન કરવું એ ખૂબ સારી બાબત છે પરંતુ એનાથી પણ વધારે સારી બાબત એ છે કે આ દાનને આપણે ગુપ્ત રાખવું જોઈએ એટલે કે આપણે જે દાન કર્યું છે તેની આપણે જાહેરાત ન કરવી જોઈએ આ દાન વિશે આપણે કોઈને પણ જણાવવું ન જોઈએ આ પાઠની અંદર જ આપણને આગળ કહેવામાં આવેલું છે કે ભાઈ જો આપણો ડાબો હાથ દાન કરતો હોય ને તો આપણા જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ કે ડાબા હાથે દાન કરેલું છે આટલું બધું ગુપ્ત હોવું જોઈએ દાન તો એ ગુપ્ત દાનનો મહિમા જે છે તે આ પાઠની અંદર આપણને સમજાવો છે આ વાર્તામાં ભીખાશે ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્ત દાનમાં કરે છે એટલે કે જે ભીખા શેઠ શેઠ નામના ગામની અંદર એક હોય છે તે ખૂબ કંજુસ કરતા હોય એટલે શું તો કે જરૂર હોય ને એટલું જ વાપરવું જરૂર કરતા એક પૈસો પણ વધારે ન વાપરો એને કહેવાય કંજુસાય તો એ ખૂબ કંજુસાય કરતા હતા અને કંજુસાઈ કરી અને જે પૈસા ભેગા થતા હતા એ પૈસા ભેગા કરી અને તેઓ દાન કરતા હતા અને એ પણ ગુપ્ત દાન કરતા હતા તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ગુપ્ત દાનનું મહત્મ જે મહત્વ જે છે તે આપણને સમજાવ્યું છે ગામડાને ગામડાના દિન દુખ્યા માટે એમણે કરેલું ગુપ્તદાન એમ શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાના માટે નહીં પણ બીજાના માટે હોવો જોઈએ એટલે કે આપણી પાસે જે પૈસા હોય એ જો પડ્યા જ રહેવાના હોય તો એના કરતાં એનો ઉપયોગ જે છે એ બીજા લોકોનું સારું થાય બીજા લોકોનું ભલું થાય કલ્યાણ થાય એવા માર્ગની અંદર આપણે વાપરવો જોઈએ જેથી કરી બધા જ લોકોનું કલ્યાણ થઈ શકે અને આખો જે સમૂહ છે અથવા તો આખું ગામ જે છે તે આગળ આવી શકે અને સૌનું કલ્યાણ થાય સૌનું ભલું થાય ચાલો તો આપણે આમ આ જે પ્રેરક વાર્તા છે તેમાં ગુપ્તદાનનો મહિમા વણી લેવામાં આવ્યો છે એટલે કે ગુપ્તદાન વિશેની વાતો કરી છે અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડૉક્ટરનો ભીખાશેઠ વિચેનો વિશેનો જે અભિપ્રાય છે તે વાર્તાના અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે એકદમ કંજૂસ લાગતા શેઠ કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ એ મુઠી ઉચેરું સિદ્ધ થાય છે જો અહીંયા આપણને શું કહ્યું છે કે ભાઈ આ જે શેઠ હોય ને એકદમ કંજૂસ લાગતા હોય છે એવું ડૉક્ટરને એવું લાગતું હોય છે કે એની પાસે ઘણા બધા પૈસા છે છતાં પણ એ કોઈ પણ પ્રકારનું દાન નથી કરતા લોકોને કોઈ રીતે મદદ નથી કરતા લોકોના કલ્યાણના કાર્ય નથી કરતા પરંતુ એમનો આ જે અભિપ્રાય હોય છે ભીખાશેઠ ભીખાશેઠ ઉપરનો એ કેવી રીતે બદલાય છે અને કેવી રીતે તેમના ગુપ્ત દાનનો મહિમા જે છે તે સમજાય છે એ એની જ્યારે સમજાય છે ત્યારે એને ખબર પડે છે કે ભીખા શેઠ જે છે એ ખરેખર તો એક ઉત્તમ વ્યક્તિ છે એને અંદર સર્વગુણ સંપન્ન વ્યક્તિ છે તેની અંદર ખૂબ એટલે ખૂબ સારું વ્યક્તિત્વ પડેલું છે એ તેને સમજાય છે તો એના વિશેની સરસ મજાની વાત આપણને આ પાઠની અંદર લેખક દ્વારા જણાવવામાં આવેલી છે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠની શરૂઆત જુઓ ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો હવે અહીંયા શું કહ્યું છે કે ભાઈ ગંગાપુર જેવું એક નાનકડું ગામ હતું એટલે કે ગામનું નામ આપણને અહીંયા આપેલું છે ગંગાપુર આ તમારે યાદ રાખવાનું છે પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ગામનું નામ શું હતું તો આપણે લખી શકીએ ગંગાપુર તો આવું ગંગાપુર નામનું એક નાનકડું ગામ હતું અને આ નાનકડા ગામની અંદર ડોક્ટર તરીકે મારી નિમણૂક થઈ એટલે કે લેખક જે છે ને અહીંયા પોતાના ઉદ્દેશીને કહે છે અથવા તો પોતાનો પરિચય આપે છે એવું પણ આપણે કહી શકીએ તો ગંગાપુર જેવા નાનકડા ગામની અંદર આ જે લેખક છે તેનો ડોક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હવે જુઓ નાના જે ગામડાઓ હોય છે ને એના દવાખાનાઓ હોતા નથી અથવા તો જ્યારે દવાખાનું શરૂ કરવાનું હોય ત્યારે સરકાર શું કરશે અથવા તો ગવર્મેન્ટ શું કરશે તો કે જે ભણી ગણીને જે તાજા નવા ડૉક્ટરો બનેલા હોય છે એ લોકોને ગામડાઓની અંદર સર્વિસ કરવા માટે મોકલવામાં આવતા હોય છે થોડા સમય માટે જેથી કરીને તેઓ ત્યાં પ્રેક્ટિસ કરી શકે અને પોતે અનુભવ મેળવી શકે ડૉક્ટરી લાઇનનો તો આ ગંગાપુર નામના જે ગામ હોય છે ત્યાં આ ડૉક્ટર તરીકે તેમની નિમણૂક થાય છે હવે એ નો ડૉક્ટર તરીકે નિમણૂક થાય છે ને તો એનો ઉત્સાહ ઓસરી જાય છે હવે ઉત્સાહ ઓસરી જવો એટલે શું તો કે ઉત્સાહ ઓછો થઈ જવો ઉત્સાહ ઘટી જવો એને જે ઉમંગ હતો ડૉક્ટર તરીકે સેવા કરવાનો એની અંદર થોડો ઘટાડો થાય છે શા માટે એવું થાય તો કે ગામડાની મને સુગ ન હતી મેં જ મેં જ અરજીમાં ગામડાના નિમણૂક કરવાની માંગ કરી હતી એ શું કહે છે કે ભાઈ ગામડાની મને સુગ ન હતી એટલે કે મને ગામડાનો અણગમો ન હતો એટલે કે ગામડા પ્રત્યે મને કોઈ એવું નહોતું કે ભાઈ મારે ગામડાની અંદર જોબ નથી કરવી અથવા તો ગામડામાં મારે ડૉક્ટર તરીકે એની સેવા નથી બજાવવી કે ગામડામાં મારે નોકરી નથી કરવી એવું ન હતું લેખકે પોતે જ ગામડાની અંદર મને ડૉક્ટર તરીકે સેવા કરવાનો મોકો મળે એવું અરજીની અંદર પોતે લખ્યું હતું કે ભાઈ મારે તો ગામડાના લોકોની સેવા કરવી છે ડૉક્ટર બનીને એટલા માટે જ આ જે લેખક છે તેની નિમણૂક જે છે તે ગંગાપુર નામના ગામની અંદર થઈ હતી પણ લેખક શું કહેવા માગે છે જુઓ પણ ગંગાપુર એને તો કંઈ ગામડું કહેવું કે આંદમાન શું કહે છે કે ભાઈ ગંગાપુરને તો કંઈ ગામડું કહી શકાય કે આંદમાન હવે આંદમાન એ શું છે તો આંદમાન જે છે ને તે ભારતનો એક ટાપુ છે હવે ટાપુ એટલે શું તો કે એની ચારેય બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ છે હવે ત્યાં તમારે અવર જવર કરવી હોય તો હોડીમાં અથવા તો સ્ટીમરમાં બેસીને જવું પડે ત્યાં તમને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પણ ન મળી રહે તમારું જે જીવન હોય છે ને ત્યાં કષ્ટદાયક હોય છે એટલે એવું કહ્યું છે કે ભાઈ એને તો આપણે ગામડું ગણવું કે આંદમાન ગણવું કારણ કે એ ગામડા સુધી આપણે પહોંચવું હોય તો ત્યાં કોઈ વાહન વ્યવહારની સુવિધા ન હોય સંદેશા વ્યવહારની સુવિધા ન હોય અને જે મુખ્ય શહેરો અથવા તો મુખ્ય ગામડાઓ હોય તેનાથી એ ઘણું બધું દૂર હોય અથવા તો રોડની પણ કનેક્ટિવિટી ન હોય રોડ પણ ત્યાં સુધી પહોંચતા ન હોય એટલા માટે એવું કહે છે અને પછી આગળ કહે છે કે ભાઈ કાળા પાણીની સજા થઈ હોય ને એવું લાગ્યું હવે કાળા પાણીની સજા એટલે શું તો કે અંગ્રેજો જ્યારે ભારતમાં રાજ કરતા હતા ત્યારે આપણા દેશના જેટલા પણ ક્રાંતિકારીઓ હતા એ આપણા દેશને એટલે કે ભારત દેશને આઝાદી અપાવવા માટેના જ્યારે કોઈ પણ પ્રયત્ન કરતા હતા ત્યારે અંગ્રેજો એમને આંદમાન મોકલી દેતા હતા અને આંદમાનની અંદર એ લોકો એક જેલ બનાવી હતી અને ત્યાં એ લોકોને પુષ્કળ કષ્ટ આપતા હતા ખૂબ એમને હેરાન પરેશાન કરતા હતા એટલા માટે એવું કહ્યું છે કે ભાઈ આ તો કાળા પાણીની સજા કરી હોય ને મને સરકારે એવું લાગે છે કારણ કે અહીંયા તો કોઈ પણ પ્રકારની સુવિધા પણ નથી અને લોકોને મદદ કરવા માટે જે પણ સાધન સુવિધાઓ જોઈએ છે જે પણ રિસોર્સિસની જરૂર છે એ કોઈ પણ વસ્તુ અહીંયા ઉપલબ્ધ નથી અને અહીંયા રોડ રસ્તાઓ પણ નથી અને સાથે સાથે વાહન વ્યવહાર પણ નથી અને સાથે સંદેશા વ્યવહાર પણ નથી એટલા માટે એવું કહે છે કે ભાઈ કાળા પાણીની સજા કરી હોય આંદાબાન નિકોબારની અંદર એવું મને લાગે છે ચાલો ત્યાર પછી આપણે પાઠને આગળ વધારીએ તો અહીંયા એવું કહ્યું છે કે ભાઈ આ ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે એટલે કે જ્યાં રેલવે સ્ટેશન અથવા તો જ્યાં બસ સ્ટેશન હશે ને ત્યાંથી સોળ કિલોમીટર આપણે ચાલીને જઈએ અથવા તો કોઈ વાહન દ્વારા પહોંચીએ ત્યારે આ ગામ આવે હવે સ્ટેશનથી અહીં આવવા માટે ન મોટર બસ કે ન મળે ગાડું હવે શું કહ્યું છે કે ભાઈ સ્ટેશનથી તમારા ગંગાપુર ગામે પહોંચવું હોય તો ત્યાંથી તમને શું ન મળે મોટર બસ પણ ન મળે કે ગાડું પણ ન મળે ગાડાની વાત કેમ કરી કારણ કે જુઓ આપણે અગાઉ જાણ્યું હતું કે ભાઈ ઓગણીસો સિત્યોતેરની અંદર લેખકનું અવસાન થઈ ગયું હતું તો એની પહેલાંનો આ પાઠ જે છે લખાયો છે તો ઓગણીસો સિત્યોતેર પહેલાના સમયની અંદર જે ગામડાઓ હતા એની પરિસ્થિતિનું અહીંયા વર્ણન કર્યું છે આજે તો તમે જુઓ ઘણો બધો વિકાસ થઈ ગયો છે દરેક ગામડાઓ સુધી પાકા રોડ અને પાકા રસ્તાઓ થઈ ગયા છે વાહન વ્યવહારની સુવિધાઓ પણ ખૂબ સારા પ્રમાણમાં વિકસિત થઈ છે સંદેશા વ્યવહારની અંદર પણ મોબાઈલ ટેલિફોન ઇન્ટરનેટ આજે ગામે ગામ પહોંચ્યા છે પણ એ સમયની અંદર તો બળદગાડું પણ તમારે સ્ટેશનેથી ગંગાપુરમાં જવું હોય ને તો નહોતું મળતું આવી ખરાબ પરિસ્થિતિ હતી એવા ગામની અંદર આ લેખકની નિમણૂક થઈ હતી હવે આ લેખક જે છે ને એ એ ગણાવે છે પોતાની જે અસુવિધાઓ છે પોતાની જે તકલીફ પડે છે ને એ અહીંયા ગણાવે છે શા માટે લેખક આંદમાન નિકોબારની કાળા પાણીની સજા કહે છે આ ગંગાપુર ગામને તો કે એનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ સોળ કિલોમીટર તમારે ચાલીને જવું પડે કેમ તો કે અહીંયા બળદગાડું ન મળે કે મોટર બસ પણ ન મળે અને નદી નાળાવાળો રસ્તો છે ને એમાંય પાછા વચ્ચે નદી નાળા આવે બરાબર અને નદી નાળા આવે એટલે શું થાય તો કે આપણે એમાં ઉતરવું પડે પલળી જઈએ આપણો માલ સામાન બગડે એટલે ઘોડા ઉપર સામાન મૂકીને આવજા કરવી પડે હવે જો રોડ રસ્તાઓ તો હતા નહીં નદી નાળાવાળો રસ્તો હતો એટલે ઘોડા ઉપર તમારે સામાન મૂકી દેવાનો અને ઘોડો છે સામાન લઈને જાય ને તમારે સાથે સાથે ચાલતું જવાનું ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે ઉનાળાની અંદર ખૂબ તાપ પડે એટલે આજે નદી નાળાઓની અંદર પાણી ભર્યું હોય એ બધું સુકાઈ જાય અને નદી નાળાનું પાણી જે સુકાઈ જાય એટલે એની ઉપરથી બળદ ગાડાઓ પસાર થઈ શકે ત્યારે હવે ઉનાળામાં ગાડું ચાલી શકે જિંદગીમાં કદી ઘોડા ઉપર બેઠેલો નહીં સોળ કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો શું કહે છે લેખક કે ભાઈ હું મારી જિંદગીમાં કોઈ પણ દિવસ આજ સુધી કોઈ પણ દિવસ ઘોડા ઉપર નોઠો બેઠો અને આ પહેલી વખત એક ધારો સોળ કિલોમીટરનો ઘોડા ઉપર બેસીને રસ્તો કાપ્યો ને તો દમ નીકળી ગયો એટલે કે ખૂબ મુશ્કેલી પડી ખૂબ અગવડતા પડી ખૂબ થાકી ગયો ત્યાર પછી જોઈએ આગળ વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે જેવી રીતે આપણે સ્ટેશનેથી સોળ કિલોમીટર સુધી ચાલીને અથવા તો ઘોડા ઉપર બેસીને જવું પડે એવી જ રીતે અહીંયા સંદેશા વ્યવહારની પણ તકલીફ છે કારણ કે ટપાલ પણ અહીંયા રોજેરોજ પહોંચતી નથી શું કહે છે અઠવાડિયામાં જે સાત દિવસ હોય છે એમાંથી ત્રણ દિવસ ગામની અંદર ટપાલ આવે ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો છું કારણ કે એવા અંતરિયાળ વિસ્તારની અંદર લેખક આવી ગયા હતા કે ત્યાંથી જે મુખ્ય વિસ્તારો જે છે શહેરના મુખ્ય અથવા તો મુખ્ય ગામડાઓ જે છે તેનાથી તે ખૂબ દૂર હતો અને એના વિશેની માહિતી પણ અહીંયા મળવી ખૂબ મુશ્કેલ હતી એટલા માટે એ કહે છે કે ભાઈ હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે કારણ કે ગામડાની અંદર એક જગ્યાએ જ રહેવાનું એક જ વિસ્તારની અંદર રહેવાનું તો હવે બહાર શું ચાલી રહ્યું છે દુનિયાની અંદર શું નવી ઘટનાઓ ઘટી રહી છે શું પ્રસંગો બની રહ્યા છે દુનિયા કેટલો વિકાસ કરી રહી છે એ આપણે જાણવું હોય તો છાપું વાંચવું પડે બરાબર હવે છાપું આવે ત્રણ દિવસ અઠવાડિયાની અંદર ત્રણ દિવસ આવે અને છાપું વાંચે ત્યારે ખબર પડે કે ભાઈ બહાર શું ચાલી રહ્યું છે એટલા માટે લેખક એવું કહે છે કે ભાઈ હું તો જે દુનિયા છે એનાથી બહાર ફંગોળાઈ ગયો હોય ને દુનિયાની મને કંઈ ખબર જ ન હોય એવું આખું વાતાવરણ સર્જાયું એટલે કે લેખક છે ને અહીંયા તમે જોઈ શકો છો તો આ જે ગંગાપુર છે એની અંદર એને કેવી કેવી તકલીફો પડે છે એના વિશે અહીંયા વાત કરે છે છતાં મેં ગમાડ્યું મેં મનને મનાવી લીધું પરંતુ જુઓ હવે લેખક જે છે ને એ આવા વાતાવરણની અંદર પણ પોતે ગમાડી લે છે પોતાના મનને મનાવી લે છે કે ભાઈ નહીં મારે તો અહીંયા રહેવાનું છે તો મારે આ પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેવું પડશે મિત્રો આપણા જીવનની અંદર પણ ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવતી હોય છે કે જે આપણને ન ગમતી હોય અથવા તો એ આપણા માટે ખૂબ મુશ્કેલી સર્જે તેવી હોય પરંતુ આવી પરિસ્થિતિઓને અનુકૂળ જો આપણે થઈ શકીએ અને આવી પરિસ્થિતિઓમાંથી પણ જો આપણે પસાર થઈએ ને તો આપણે ઘડાઈ જતા હોઈએ છીએ આપણે આપણા મનને જ્યારે મનાવી લેતા હોય ત્યારે આપણે સ્વીકારી લેતા હોય પરિસ્થિતિને ત્યારે આપણે પણ એ બધી વસ્તુઓ ગમવા લાગતી હોય છે ધીમે ધીમે તો અહીંયા લેખક પણ એવું કરે છે કે ભાઈ જે થવાનું હતું એટલે કે જ્યાં એમની નિમણૂક થવાની હતી એ તો થઈ જ ગઈ છે હવે મારે આ જે ગામ છે તેના ખોટા દુખડા ગાયા કરવા અથવા તો આ ગામ વિશેની જે અગવડતાઓ છે તેને મારે ગાણા ગાયા કરવા એના કરતાં તો એને એક્સેપ્ટ કરી એને હું સ્વીકારી લઉં અને હું આગળ વધું તો હું વધારે સુખી રહીશ એવું એ વિચારે છે અને પોતે આ ગામની અંદર ગમાડી પણ લે છે અને પોતાના મનને મનાવી પણ લે છે એ પછી શું વિચારે છે પોતાના મનને સમજાવવા માટે થઈ કે હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું એ શું કહે છે હું ઓછો હવા ખાવા નીકળ્યો છું એટલે કે હું કંઈ ફરવા માટે થોડો નીકળ્યો છું હું કંઈ હવા ખાવા માટે થોડો બહાર નીકળ્યો છું કે ભાઈ આ ગામડું જે છે એ નથી સારું એવા એના ગુણગાણ કર્યા કરું અને એવા નિશાસાઓ નાખ્યા કરું કે ભાઈ આ ગામડું નથી સારું અહીંયા આ અગવડતાઓ છે અહીંયા તકલીફો છે મારે અહીંયા એવું કરવા માટે હું આવ્યો નથી હું તો અહીં દર્દીઓની સેવા કરવા માટે આવ્યો છું એટલે કે જે બીમાર લોગો છે જે રોગી લોકો છે એમને સાજા કરવા માટે એમને મદદ કરવા માટે એમને સ્વસ્થ કરવા માટે હું આવ્યો છું અને આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા માટે આવ્યો છું આ ગામની અંદર દવાખાનાઓ નથી હોતા ડૉક્ટરો પણ નથી હોતા એટલે તેને ઘણા બધા કિલોમીટરો સુધી ચાલીને દવાખાને પહોંચવું પડતું હોય છે અને જ્યાં દવાખાને પહોંચે ત્યાં સુધીમાં તો ઘણી વખત એમનું પંખીડું ઉડી જતું હોય છે તેમને મૃત્યુને ભેટવું પડતું હોય છે તો આવું ન થાય એટલા માટે થઈ અને હું લોકોની મદદ કરવા માટે આવ્યો છું દવાખાનું ચલાવવા માટે આવ્યો છું મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ કરવો જોઈએ શું કહે છે કે જેવી રીતે મિશનરી સંસ્થાઓ અલગ અલગ ચાલતી હોય કે જેની અંદર ઘણા બધા કાર્યક્રમો ચાલતા હોય એ રીતે અહીંયા સ્વાસ્થ્યનો જે કાર્યક્રમ છે લોકોના તો એ પેટી પૈકી હું અહીંયા જે માટે આવ્યો છું તો મારે એનો વિચાર કરવો જોઈએ મારે લોકોના સ્વાસ્થ્યનો વિચાર કરવો જોઈએ લોકોને હું કેવી રીતે તંદુરસ્ત કરી શકું લોકો કેવી રીતે બીમાર ન પડે લોકોની હું સેવા કઈ રીતે કરી શકું મારે એ વિચાર કરવો જોઈએ મારે ગામડાનો આ જે ગામડું છે એની અંદર કેવી પરિસ્થિતિ છે એના વિશે મારે વધારે વિચાર કરવો જોઈએ નહીં એવું તે મનની અંદર વિચારે છે અને પોતાના મનને મનાવી લે છે અને ગામડાની અંદર પોતાને ગમાડવાનો પ્રયત્ન કરે છે ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું એટલે કે લોકોની સેવા કરવા માટે હું આ છેવાડાના ગામની અંદર અંતના ગામની અંદર કે જ્યાં કોઈ પણ ડૉક્ટર આવવા માટે રાજી ન હોય એવા ગામની અંદર હું નિમાયો છું એમાં ઈશ્વરનો સંકેત હશે અને આમાં ઈશ્વર મને કંઈક સંદેશો આપવા માંગતા હશે અથવા તો ઈશ્વર મને કંઈક સમજાવવા માંગતા હશે અથવા તો ઈશ્વરે મારા માટે અહીંયા કંઈક સારું જ વિચાર્યું હશે એવું તે વિચારે છે આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા તો ક્યાંથી આવતી હોય એવું તે મનમાં વિચારે છે ભાઈ જે ગામમાં રોજે ટપાલ પણ ન પહોંચતી હોય એ ગામની અંદર દવા તો નિયમિત પહોંચી શકે એ તો શક્ય જ નથી આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તો આ બધા લોકો ક્યાં જાય સેવા જ કરવી હોય તેના માટે તો આનાથી વધારે સારું સ્થળ ક્યાં જડે જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે અને શું વિચારે છે એમ કે ભાઈ આ બધા અંતરિયાળ ગામડાઓની અંદર આ લોકો અને જ્યારે દવાખાને જવું હોય તો કેટલાય કિલોમીટર સુધી દૂર જવું પડે ને એમાં ચોમાસાની અંદર તો નદીની અંદર જ્યારે પાણી આવે છે પૂર આવે છે ત્યારે ગામના લોકો જો બીમાર પડ્યા હોય ને તો કશે જ જઈ શકતા નથી પોતાની બીમારીને સહન કરવી પડે છે પીડાવવું પડે છે ને અંતે તેઓ મૃત્યુને ભેટતા હોય છે અને આવી ખરાબ પરિસ્થિતિમાંથી આ લોકોને બહાર કાઢવા માટે એમની સેવા કરવા માટે આનાથી વધારે સારું સ્થળ કયું હોઈ શકે જો મારે લોકોની મદદ જ કરવી છે મારી સેવા જ કરવી છે તો આનાથી વધારે દિન દુખ્યા લોકોની હું સેવા કેવી રીતે કરી શકું એવું તે વિચારે છે અને કહે છે કે ઈશ્વરે મને એવા લોકો વચ્ચે મૂકી દીધો છે કે જેની હું ખરેખર સેવા કરી શકું જેને ખરેખર સેવાની જરૂરિયાત છે ને જેઓ ખરેખર અત્યાર સુધી પોતાના સ્વાસ્થ્યથી વંચિત હતા ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગામમાં હવે લેખક પ્રવેશી તો ગયા આ ડોક્ટર સાહેબ જે છે ગામની અંદર તો પ્રવેશા પણ હવે ગામની અંદર એમને કોઈ ઓળખતું નહોતું એટલે એમને રહેવું ક્યાં એ પણ પ્રશ્ન થાય માનો કે તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો અત્યારે તો હોટલોની સુવિધા છે એટલે તમે હોટલ રાખીને રહી શકો પણ પહેલાંના સમયમાં એવું ન હતું બરાબર તો ડૉક્ટર ગામની અંદર તો પહોંચે છે પણ હવે એક નવો પ્રશ્ન ઉદભવ્યો કે ભાઈ રહેવું ક્યાં કારણ કે ત્યાં તો એને કોઈ ઘર હતું નહીં તો રહેવાનો પ્રશ્ન હતો સરકારે દવાખાનાનું મકાન જુદું નહોતું બનાવ્યું અને ત્યાં દવાખાના માટેનું મકાનય નહોતું આજે કેમ આપણે હોસ્પિટલ અથવા તો દવાખાનું સરકારી દવાખાનાઓ જોઈએ તો એના સ્પેશિયલ બિલ્ડિંગો બનાવેલા હોય મકાન બનાવેલા હોય એની અંદર પૂરેપૂરી સુવિધાઓ હોય પણ પહેલાંના સમયમાં તો એવું ન હતું કે ભાઈ દવાખાના માટે કોઈ અલગ મકાન ન હતું ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી ગામના ચોરાની હવે ચોરો એટલે શું તો કે જ્યાં ચાર રસ્તાઓ ભેગા થતા હોય અને જ્યાં ઓટલો બનાવેલો હોય અને જ્યાં ગામના લોકો આવી અને બેસતા હોય એને કહેવાય ચોરો તો આવા ગામના ચોરે એક ઓરડી હતી અને ઓરડીની અંદર જ હમણાં તો આ દવાખાનું શરૂ કરવાનું હતું એટલે મારે રહેવાનો પ્રશ્ન પણ ઊભો થયો કે ભાઈ લેખકને ક્યાં રહેવું ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું ગામડું હતું અને એ પણ ખૂબ અંતરિયાળ ગામડું હતું લોકો ખૂબ ગરીબ હતા દિન દુખ્યા હતા એટલે લોકોને રહી શકાય એવા ઘર તો મીન્સ કે ખૂબ ખરાબ પરિસ્થિતિવાળા ઘર હતા પરંતુ ગામની અંદર એક ભીખા શેઠનું એવું ઠીક કહી શકાય એવું એક એમનું ઘર હતું એમને વિનંતી કરી એટલે એમણે પોતાનો મેળો ખાલી કરી આપ્યો હવે જો આ જે ડૉક્ટર સાહેબ છે ને ભીખા શેઠને વિનંતી કરે છે કે ભાઈ હું તમારા ગામની અંદર એક ડૉક્ટર તરીકે નિમણૂક પામ્યો છું અને મારે તમારા ગામના લોકોની સેવા કરવાની છે તો મને કહે કે રહેવાનો પ્રશ્ન જે છે ને એ તમે કંઈક ઉકેલી આપો તો ભીખા શેઠે પોતાનો જે મેડો મેડો એટલે શું તો કે પહેલાંના સમયમાં જે માળવાળા મકાનો હોય ને એ લાકડાવાળા મકાનો હોય ને લાકડાની ઉપર એટલે કે માળ તરીકે માળ બનાવેલો હોય બરાબર તો એ માળવાળા જે મકાનો હોય એમાં જે પહેલો માળ હોય એને મેળો કહેવાય મોટા ભાગે આ જે માળ હોય ને એનો ઉપયોગ રહેવા માટે પણ કરતા હોય જ્યારે અમુક લોકો જે છે તે પોતાની વસ્તુઓના સંગ્રહ માટે પણ કરતા હોય છે તો એવો જે મેળો હતો તે ખાલી કરી દીધો આ ડૉક્ટર સાહેબને રહેવા માટે ને ડોક્ટર સાહેબ જે છે તે ત્યાં રહેવાનું નક્કી કરે છે હવે દવાઓ બધી આવી ગઈ શેઠની મદદથી દવાખાનું પણ શરૂ કર્યું પણ મેં કમ્પાઉન્ડરની માગણી કરી હતી હવે કમ્પાઉન્ડર એટલે શું તો કે ડૉક્ટરને મદદ કરવા કરવા માટે જે વ્યક્તિ હોય ને એને કમ્પાઉન્ડર કહેવાય ડૉક્ટર જે સૂચનાઓ આપે એનું પાલન કરે જેમ કે ડૉક્ટર દવાઓ લખી આપે તો એ પ્રમાણે દવાઓ દર્દીને આપી આપી દેવી દર્દીને દવા કઈ રીતે પીવી છે એમને સમજાવી દેવી દવાનું પેકિંગ કરી અને તેને આપવી વગેરે જેવી ડૉક્ટરની મદદ કરનાર જે વ્યક્તિ હોય એને કમ્પાઉન્ડર કહેવાય તો એને સાથે કમ્પાઉન્ડરની પણ જરૂર હતી એટલે એને કમ્પાઉન્ડરની માગણી કરી સરકારને કે ભાઈ મને એક કમ્પાઉન્ડર આપો પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા માટે કોઈ કમ્પાઉન્ડર મળતો નથી એટલે કે આવા ગંગાપુર નામના અંતરિયાળ ગામડાની અંદર કોઈ કમ્પાઉન્ડર આવવા માટે રાજી નથી એટલા માટે તમે એક કામ કરો કે ત્યાં ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી એટલે તમે જાતે ત્યાંથી કોઈની એક નિમણૂક કરી લો એટલે મેં શંકર નામના એક નવ જુવાનને રોકી લીધો કમ્પાઉન્ડર તરીકે મદદ કરવા માટે ગામની અંદરથી જ એક શંકર નામનો યુવાન હશે એક છોકરો હશે તેને તે રાખી લે છે કે ભાઈ તારે મારા કમ્પાઉન્ડર તરીકે કામ કરવાનું એટલે કે હું તને જે શીખું એ પ્રમાણે તારે કામ કરતું જવાનું ગામના જ નહીં આજુબાજુના ગામના લોકો પણ દવા લેવા આવતા હતા આટલામાં દવાખાનું હતું નહીં એટલે લોકોનો જબ્બર ઘસારો થતો હતો હવે જુઓ આજે ગંગાપુર નામનું ગામ હતું ને એ ગામના લોકો જ નહીં ખાલી પણ હવે લોકોને ખબર પડી કે ભાઈ ગંગાપુરની અંદર દવાખાનું બન્યું છે એટલે આજુબાજુના ગામના લોકો હતા ને એ પણ દવા લેવા માટે આવતા હતા એટલે દવા લેવા માટે આવનારા જે લોકો હતા ને ખૂબ ઘસારો રહેતો હતો ખૂબ ભીડ રહેતી હતી ઘણા બધા લોકો અહીંયા દવા લેવા માટે આવતા હતા પોતાનું સ્વાસ્થ્ય સારું કરવા માટે હું એકલો પહોંચી વળતો ન હતો દવાઓ પણ પહોંચી શકતી ન હતી હવે જો ડૉક્ટર એકલા હતા આજુબાજુના બધા જ ગામની અંદર એટલે ડૉક્ટર શું કહે છે ભાઈ હું એકલો પહોંચી શકું એમ ન હતું અને જેટલી દવાઓ હતી ને દવાઓ પણ પહોંચી શકતી ન હતી દવાઓ પણ ખૂટી જતી હતી એવું કહે છે પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો પણ જીવનની અંદર એક ઉદ્દેશ નક્કી કર્યો ભાઈ મારે તો ગામડાના જે ગરીબ લોકો છે એના સ્વાસ્થ્ય માટે કામ કરવું છે એવો એનો જે ઉમંગ હતો એનો જે ઉત્સાહ હતો એ ઉમંગ અને ઉત્સાહના કારણે એમને થાક પણ નહોતો લાગતો કે એમને કંટાળો પણ નહોતો આવતો મિત્રો જ્યારે જીવનની અંદર આપણે કોઈક લક્ષ્ય નક્કી કર્યો હોય ને કોઈ ગોલ નક્કી કર્યો હોય અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે એક દિશાની અંદર આગળ વધતા હોય ને ત્યારે આપણને લક્ષ્ય સતત નજર સમક્ષ દેખાયા કરે છે એટલા માટે આપણો ઉમંગ અને આપણો ઉત્સાહ અને આપણો જુસ્સો જે હોય છે ને જળવાઈ રહે છે અને આપણને થાક પણ લાગતો નથી રોજ સવારે આપણને આપણો આ જે ટાર્ગેટ હોય છે જે લક્ષ્ય હોય છે વહેલી સવારે જગાડી દે છે અને એ દિશાની અંદર કામ કરવા માટેની આપણને પ્રેરણા મળતી હોય છે તો તમે પણ તમારા જીવનની અંદર જરૂરથી કોઈક ને કોઈક લક્ષ્ય નક્કી કરી રાખજો મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું હતું એટલે ખૂબ ખરાબ લાગતું હતું પાય પાય માટે એ મરી જાય તેમની પાસે ખાસ્સી મૂડી હતી એક એક પાયનો તેઓ હિસાબ રાખે એક પાય પણ કોઈને વધારાની આપે નહીં એની પાસે મૂડી ખાસ્સી હતી એટલે કે પૈસા ખૂબ હતા દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા દુકાન ચલાવતા હતા ગામની અંદર અને બીજું કે ધીરધાર કરતા હતા ધીરધાર કરવું એટલે શું તો કે જે લોકોને પૈસાની જરૂરિયાત હોય એમને તેઓ નાણાં ધીરતા હતા વ્યાજ લઈને તેમને પૈસા આપતા હતા તોય તે પગે ચાલીને સ્ટેશન જાય હવે આપણને ખબર છે કે ભાઈ એના ગામથી સોળ કિલોમીટર દૂર સ્ટેશન હતું તો એ સ્ટેશને સોળ કિલોમીટર સુધી ચાલીને જતા હતા બરાબર હવે એ શેઠ હતા પોતે ધારે તો પોતે ગાડીની અંદર જઈ શકે બળદગાડાની અંદર જઈ શકે પરંતુ તેઓ ચાલીને જતા હતા ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે હવે ઉનાળાના દિવસોમાં પાછા ગાડા ચાલતા હોય કારણ કે નદી નાળા સુકાઈ ગયા હોય એટલે ગાડું સરળતાથી ચાલી શકે પરંતુ છતાં પણ આ ભીખા શેઠ જે છે ને ચાલી નાખતા નકર મોટા ભાગે જે પૈસાવાળા લોકો હોય છે પૈસાદાર લોકો હોય છે એ પોતાના પૈસાનો દેખાડો કરવા માટે અથવા તો સુવિધા ભોગવવા માટે થઈ અને તેઓ ચાલીને ન જાય એ જે તે સમયની અંદર જે સુવિધા હોય એનો ઉપયોગ કરે પણ કરતા ચાલીને સોળ કિલોમીટર ખરા ઉનાળે તડકાની અંદર પણ તેઓ જતા રહેતા હતા પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાડાની અંદર ન બેસે એવા હતા આ પાછા શેઠ જબરા કરકસરિયા અને પાછા કેવા હતા કરકસર કરવી એટલે શું તો કે જેટલું જરૂર હોય ને એટલું જ વાપરવું એક પૈસાનું પણ વધારે ન વાપરતા એમ શેઠ જે હતા તે કરકસરિયા હતા ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ કરકસરિયા નહીં પણ જો આ કરકસરિયા અને કંજૂસ એ વચ્ચે બંને વચ્ચે ખૂબ ઓછો ફર્ક હોય છે ખૂબ પાતળી રેખા હોય છે કરકસરિયો એટલે શું તો કે જરૂર પૂરતો જ ઉપયોગ કરો અને કંજૂસ એટલે શું તો કે જ્યાં જરૂર હોય ને એ પણ ઉપયોગ ન કરાય એને કહેવાય કંજૂસ તો ગામમાં એ જ સૌથી વધારે પૈસાદાર હતા છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું ન હતું ગામમાં સૌથી વધારે ધનિક કે સૌથી વધારે પૈસાદાર હોય તો એ કોણ હતું તો કે એ શેઠ હતા છતાંય ભીખા શેઠના શરીર ઉપર ક્યારેય સારા લુગડું લુગડું એટલે કે કપડાં બરાબર એના શરીર ઉપર જોયું ન હતું થાગડ થીગડવાળું ધોત્યું હોય અને એવો જ જબ્બો હોય થાગડ થીગડવાળો ધોત્યું એટલે કે એણે એક ધોત્યું પહેર્યું હોય ધોતિયાની અંદર પણ ઘણા બધા સિંગડાઓ લગાડી દીધા હોય આવો એમણે જબ્બો પહેર્યો હોય થોડા પણ જોડા પણ જૂના ખેંચી જતા હતા જોડા જોડા એટલે શું તો કે બૂટ એટલે કે શૂઝ એના જે બૂટ હતા એ પણ એકદમ જૂના હતા અને એ જૂના બૂટ જ ખેંચ્યા જતા હતા નવા બૂટ લેવાનું પણ તેઓ વિચારતા ન હતા મને થયું કે આવા કંજૂસના ઘરમાં હું ક્યાંથી રહેવા આવી ગયો હશ ડૉક્ટરને એમ થતું કે આવા કંજૂસ માણસના ઘરમાં હું કેમ રહેવા આવી ગયો હશ ખૂબી તો જુઓ ઘરમાં ખાનારા માત્ર ત્રણ જણા હતા એક શેઠ શેઠાણી અને એમનો દીકરો જુઓ શેઠ શેઠાણી અને એકનો એક નાનો દીકરો પણ શેઠાણીએ એ સુખે ખાવા દેતા હશે કે કેમ એ શંકા છે ડૉક્ટરને એવું થાય છે કે ભાઈ આખા ત્રણ જણા છે ઘરની અંદર હવે એમાં આ શેઠ જે છે તે શેઠાણીની સુખેથી નહીં ખાવા દેતા હોય એવું ડૉક્ટર સાહેબને લાગે છે જે પૈસાને જ પરમેશ્વર ગણે અને બીજું શું દેખાય પૈસાને જ પરમેશ્વર ગણે પૈસાને જ સર્વસ્વ ગણે છે એના માટે બીજી કોઈ વસ્તુ દેખાતી નથી તેમના બાપને એ ખોટના દીકરા હતા એટલે કે ભીખાશેઠ જે છે ને એમના પિતાજીને એકના એક છોકરા ખોટના દીકરાઓ એટલે કે એકના એક છોકરા હતા એટલે ભીખો નામ પડ્યું હતું અને તેમને પોતાને પણ નાથો એક ખોટનો દીકરો હતો અને આ ભીખાશેઠને પણ એક જ દીકરો હતો એટલે માટે એવું કહ્યું છે કે ભાઈ ખોટનો દીકરો હતો પાછળથી તો ઘણુંય ભર્યું હતું એટલે કે આ ભીખા શેઠ જે છે તે મદદ કરતા નહીં અથવા તો એવું કહી શકાય કે શેઠ આ પૈસા જે છે ને તે વાપરી શકતા ન હતા જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામના પ્રમાણમાં ઠીક હતું હવે જો ડૉક્ટરે તો એવું કહ્યું છે કે ભાઈ આ ગામ જે છે ને ગંગાપુર એ સૌથી ખરાબ છે પણ જેમ જેમ હવે ડૉક્ટર સાહેબને ખબર પડી ને ત્યારે એને વધારે સમજ પડી કે ભાઈ ગંગાપુર નામનું ગામ તો ઠીક છે એની આજુબાજુના જે ગામ છે એ તો એના કરતાં પણ વધારે ખરાબ છે તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર પંકાયેલું હતું એટલે કે ચારેય તરફ ભીખા શેઠના નામથી લોકો પરિચિત હતા અને લોકો પણ એમને માન સન્માન આપતા હતા આ જોઈ અને મનમાં ખેદ થતો હતો દુઃખ થતું હતું કે લોકો પૈસાને જ નમન કરે છે ભિખાશેઠ પાસે પૈસા છે એટલે લોખા લોકો જે છે તે ભિખા શેઠને નમન કરે છે અને વંદન કરે છે અને માન મર્તબો આપે છે અને મોભો આપે છે એમને ઈજ્જત આપે છે સત્તા આગળ જ લોકો સીધા રહે છે તેમનો સેવક થઈને જાય તેનો તો તેને તો ધક્કે ચડાવે એવા છે એવું આ ડોક્ટર સાહેબ જે છે ને એ ભિખાશેઠ વિશે માનતા હતા હવે તમે વિચાર કરો કે આ ડોક્ટર સાહેબ જે છે એ ભિખાશેઠ વિશે શું વિચારતા હતા તો એમના આ જે વિચારો છે ભીખાસેઠ વિશેનો એમનો જે અભિપ્રાય છે તે કંઈક આવો હતો એમને કંજૂસ માનતા હતા પોતાના પૈસાનો તેઓ કોઈ સત્કાર્યની અંદર ઉપયોગ નહોતા કરતા લોકોને કોઈ મદદ નહોતા કરતા અને પોતે પણ ઉપયોગ નહોતા કરતા એવો ખ્યાલ જે છે તે ડોક્ટર સાહેબને આ ભીખાસેઠ વિશે બંધાયો હતો ખરું જોતા તો મારી ભીખાશેઠ માટે રોષ કરવાનું કોઈ કારણ ન હતું પાછા ડૉક્ટરને મનની અંદર એવો પ્રશ્ન થાય છે કે ભાઈ ભીખા શેઠે મારું શું બગાડ્યું છે મારે શા માટે એના ઉપર રોષ કરવો જોઈએ મારે શા માટે ગુસ્સો કરવો જોઈએ તેમણે મારું કંઈ બગાડ્યું ન હતું ઉલટું તે તો ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કહીને અડધા અડધા થઈ જતા હતા એટલે કે તેઓ તો હંમેશા મને ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કહી અને હંમેશા મારી સાથે રહેતા હતા તેમણે મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો છતાં મને શેઠ માટે અંદરથી નફરત હતી જો ડૉક્ટર સાહેબ શું કહે છે કે ભાઈ મને રહેવા માટે એણે મેળોએ ખાલી કરી આપ્યો મને એણે કોઈ નુકસાની નથી પહોંચાડ્યું તે હંમેશા મને માન સન્માનથી બોલાવે છે છતાં પણ મને ભીખાશેઠ પ્રત્યે છે ને એક નફત નફરતની લાગણી એના પ્રત્યે મારા મનની અંદર પ્રવેશી ગઈ હતી અને હું નફરત તેમને કરતો હતો અંદરથી એવું આ જે લેખક જે છે અથવા તો જે ડૉક્ટર સાહેબ છે તે કહે છે ભીખાશેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે એ બીજાને શું મદદ કરવાના હતા એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં હવે ડૉક્ટર સાહેબને એવું થયું કે હવે આ ભીખા શેઠ જે છે પોતે પૈસા નથી વાપરતા તો ભાઈ બીજાને શું મદદ કરવાના એટલા માટે ડૉક્ટર પણ ક્યારેય ભીખા શેઠની સામે પ્રસ્તાવ ન મૂકતા કે ભાઈ આપણે આવું કરવું છે કે આવું નથી કરવું બાકી મને તો ઘણી વાર થતું કે ગામ લોકો થોડીક થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય ને ગામના બીજા કામ કરી શકાય પણ ગામનો શેઠ ગણો આગેવાન ગણો જે ગણો તે આવો બોધો હોય ત્યાં શું થાય ડૉક્ટર સાહેબને ઘણી વાર થતું કે ભાઈ ગામ લોકો જો થોડોક થોડીક મદદ કરે અને આર્થિક ફાળો ઉઘરાવે તો ગામની અંદર વધારે દવાઓ લાવી શકાય અને વધારે સારામાં સારી રીતે લોકોની સેવા કરી શકાય પણ લેખક એવું કહે છે કે ભાઈ ગામનો શેઠ અથવા તો ગામનો મોભી અથવા તો ગામનો આગેવાન જ જો બોદો હોય એક રૂપિયો પણ ક્યાંય વાપરતો ન હોય બરાબર છે ત્યાં બીજા લોકોને તો આપણે શું કહેવું એવું તે વિચારતા હતા કદાચ વિખાશેટ વિશેની મારી નફરત વધતી જ જાત તેમને છેક છેલ્લી પાયરીએ મૂકી દેત એટલે કે છેલ્લા દરજ્જાની અંદર હું તેમને ચડાવી દેત પણ એક બનાવ એવો બન્યો કે શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ એટલે કે ભીખાસેઠ વિશે ડૉક્ટર સાહેબ જે માનતા હતા એમને એકદમ કંજૂસ માનતા હતા એની એ જે માન્યતા હતી પોતાના માટે એક રૂપિયાનો પણ ખર્ચ નથી કરતો બીજા માટે શું ખર્ચ કરતા હોય એમની આ જે માન્યતા છે તે બદલાઈ જાય છે એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી ડૉક્ટર સાહેબને પણ અંદરથી એવું થવા લાગ્યું કે ખરેખર મેં માણસને ઓળખ્યા નથી મેં મારાથી માણસને ઓળખવામાં ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે તકલીફ થઈ ગઈ છે હવે શું એવું કયો પ્રસંગ બન્યો એવી કઈ ઘટના બની કે ભીખાશેઠને એવું થયું તો જો એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો અમે અમેય દર વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે હવે જુઓ જે વિસ્તારની અંદર સતત નદી નાળાઓની અંદર પાણી ભરાયેલું રહેતું હોય તો એની અંદર પછી મચ્છરોનો ઉપદ્રવ થાય મચ્છરોનો ઉપદ્રવ થાય એટલે મેલેરિયા રોગ ફેલાય તો નદી નાળામાં પાણી ભરાઈ રહે એમાંથી મચ્છર થતાને આજુબાજુના ગામડાઓ મલેરિયા ફેલાતો હતો હવે દવાખાનું સરકારી ખર્ચે ચાલતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી કારણ કે જ્યારે કોઈ પણ રોગનો વાયરો ફેલાય ત્યારે આ બધી દવાઓ જે છે તે ખૂબ ઓછી પડે કારણ કે દર્દીઓની સંખ્યા વધી જાય તમે કોરોનાની અંદર જોયો હશે કે ભાઈ કોરોનાની અંદર હોસ્પિટલો ઓછી પડતી હતી દવાઓ ઓછી પડતી હતી એમ્બ્યુલન્સ ઓછા પડતા હતા કેમ કારણ કે સામે દર્દીઓ જ એટલા બધા હતા તો આ ગામની અંદર પણ એવું થતું હતું કે ભાઈ મલેરિયાનો રોગ જ્યારે ફેલાય ત્યારે બીમાર લોકો વધારે પડે ને એની સામે દવાઓનું પ્રમાણ કેવું હોય ખૂબ ઓછું હોય એટલે લોકોને પૂરતા પ્રમાણમાં દવા મળતી ન હતી તો આવા સમયમાં દર્દીઓને ઘણી મુશ્કેલી પડતી હતી દર્દીઓની સ્થિતિ જે છે થોડી ઘણી કફોડી થતી એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકી અને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખેરાઈ ગયા લોકોએ કોઈ મદદ ન કરવાનો પ્રયત્ન કર્યો વિખેરાઈ ગયા એટલે એક એકબીજાની સામું જોઈ અને તેઓ આજુબાજુમાં પસાર થઈ ગયા નીકળી ગયા હવે આ બધા લોકો તો ઠીક છે એમની પાસે પૈસા ન હતા પણ શેઠ પણ કંઈ ન બોલ્યા ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનો જ દવા આવે આવા જે આગેવાનો હોય કે જેમની પાસે પૈસા હોય છતાંય એ લોકો મદદ નથી કરતા એવા આગેવાનોને જ આપણે દવા ન આપવી જોઈએ લોકોના ભલા માટે પાયે ખર્ચે છે આવાને તો લૂંટી લેવા જોઈએ હવે લેખક જે છે ને તે ભીખાશેઠ વિશે આવું વિચારતા હતા ભાઈ લોકોના કલ્યાણ માટે એક રૂપિયો વાપરતા નથી તો આવા જ લોકોને પહેલાં તો દવા ન આપવી જોઈએ અને આને તો લૂંટી લેવા જોઈએ હું મનમાં આવા પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખાશેઠ મારી પાસે આવી ચૂક્યા હું આવા પુણ્ય પ્રકોપ એટલે કે હું ભીખાશેઠને ગાળો આપી અને હું સારો છું એવો બતાવવા માટેનો પ્રયત્ન કરતો હતો ત્યાં જ ભીખાશેઠ જે છે ને તેમની પાસે આવી પહોંચે છે મને તે વખતે એવો તો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં હવે જો ડૉક્ટરને એવું થયું હતું કે ભાઈ આ ભીખા શેઠને છે ને મારે સંભળાવી દેવું જોઈએ કે ભાઈ તમારી પાસે આટલા બધા પૈસા છે લોકો આટલા બીમાર પડે છે લોકો મુશ્કેલીમાં છે તો એને તમારે મદદ કરવી જોઈએ એને સંભળાવી દેવાની એને ઈચ્છા થઈ ગઈ પણ ગમ ખાઈ ગયો ગમ ખાઈ ગયો એટલે શું તો કે એની જે ઈચ્છાઓ છે ને તેણે ઈચ્છાઓને મનની અંદર મારી નાખી તે આવીને બેઠા હું કાંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છું હવે જો ડૉક્ટર સાહેબ કાંઈ બોલતા નથી એટલે ભીખાસઠ સામેથી કહે છે કે ભાઈ ડૉક્ટર સાહેબ હું તમારી પાસે એક કામથી આવ્યો છું મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા હશે બરાબર કારણ કે એના વિશેનો ખ્યાલ તો એવો જ બંધ થઈ ચૂક્યો હતો એટલે એણે કીધું ભાઈ બોલો બોલો શું કામ છે તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા માટે આવ્યો છું અને મારા હાથમાં સો રૂપિયાની નોટ મૂકી દીધી પણ આમાંની એક શરત છે મેં તેમની સામે જોયું હવે જુઓ જે બપોરે વાત થઈ હતી અને કોઈએ પણ મદદ ન કરી હતી પરંતુ ભીખા શેઠ જે છે એ વાત લઈને ત્યાં આવ્યા હતા એણે શું કહ્યું ભાઈ હું ફૂલ નહીં આપી શકું એટલે ઝાઝા પૈસા તો ન આપી શકું પણ ફૂલની પાખડી હું જરૂર આપી શકીશ એમ કહી અને ડૉક્ટર સાહેબના હાથની અંદર સો રૂપિયાનું જે બંડલ હતું સો રૂપિયાના નોટનું તે મૂકી દે છે અને કહે છે કે ભાઈ આ પૈસા તો હું તમને આપું છું પણ મારી એક શરત છે એટલે ડૉક્ટર સાહેબ જે છે ને એની સામે જુએ છે તો ભીખા શેઠ જે છે એમની શરત કહે છે કે ભાઈ તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે આ મદદ મેં તમને કરી છે એવું તમારે કોઈને કહેવાનું નથી કેમ એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા ખેંચાય ને તો ડૉક્ટર સાહેબ શું કહે કે ભાઈ મેં મદદ તમે મદદ કરી છે હું બીજાને કહું તો બીજા બે લોકો પણ આપણને મદદ કરશે પણ ભીખા શેઠ કહે કે ભાઈ મને એ પસંદ નથી એટલા માટે તો બધા વચ્ચે હું કંઈ બોલ્યો પણ ન હતો આ લોકો જો ફાળો કરતા હશે તો હું પણ તેમાં તેમની જેટલી રકમ કરીશ જો ભીખાશેઠ શું કહે છે કે ભાઈ કોઈ મારી પ્રશંસા કરે અથવા તો કોઈ મારી વખાણ કરે એ મને પસંદ નથી એટલા માટે તો હું લોકોની વચ્ચે કંઈ ન બોલ્યો અને તમને એકદમ ગુપ્ત રીતે ફાળો આપવા માટે આવ્યો છું અને લોકો ફાળો કરીને પૈસા ઉઘરાવશે તો એ લોકો જેટલા નાખતા હશે એટલા તો હું સાથે સાથે નાખીશ જ એવું તે કહે છે મને નવાઈ લાગી હું જેને કંજૂસ કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખાશેઠ કોઈ ન જાણે તેમ ગુપ્ત દાન કરતા હતા હજુ અત્યાર સુધી તો ડૉક્ટર સાહેબ જે છે ને ભીખા શેઠને શું કહેતા હતા તેને કંજૂસ કહેતા હતા એમની નિંદા કરતા હતા એમની પાછળથી એમને માન સન્માન નહોતા આપતા પરંતુ આ જે ભીખા શેઠ જે છે એ તો ખરેખર ગુપ્ત દાન કરતા હતા એટલે કે દાન કરતા હતા પરંતુ કોઈને કહેતા પણ નહોતા મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રય અનેક પ્રશ્નો કર્યા પણ તે દાદ આપતા ન હતા હવે જો ડોક્ટર સાહેબને ભીખા શેઠ ઉપર ઘણો બધો માન સન્માન અને એના વિશે આદર જન્મે છે એટલે એને અનેક પ્રશ્નો કર્યા જાણવા વિશે પણ આ તે દાદ નહોતા આપતા એટલે કે કોઈ પ્રશ્નનો સારી રીતે ઉત્તર નહોતા આપતા પણ તૂટક તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે પંડે કષ્ટ વેઠતા હતા મોજ શોક કરતા ન હતા તે પૈસા ભેગા કરવા માટે નહીં પણ આ રીતે છુપી મદદ કરવા માટે પૈસા ભેગા કરતા હતા એટલે ડૉક્ટર સાહેબને સમજાયું કે તે શા માટે આટલી બધી કરકસર અને કંજુસાઈ કરતા હતા તો કે પૈસા ભેગા કરવા માટે નહીં પરંતુ ગામના લોકોની સેવા કરવા માટે કરકસર અને કંજુસાઈ કરીને જે પૈસા ભેગા થયા હોય એ પૈસામાંથી તે પોતાના ગામના લોકોની મદદ કરતા હતા અને એ પણ ગુપ્ત રીતે મદદ કરતા હતા આવી વાત જે છે તે ડૉક્ટર સાહેબને સમજાય છે વાત વાતમાં તેમણે કહ્યું હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો કહું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ શોખ કરી શકું શું કહે છે કે ભાઈ આજુબાજુના લોકો જે છે આખા ગામના લોકો જે છે ગરીબાઈની અંદર સડતા હોય કોઈના ઘરે ખાવા માટેનું બેઠકનું પૂરતું અનાજ ના હોય અને હું શોખ અને જલસા કરું તો એ યોગ્ય કહેવાય નહીં તેમને શરીરમાં સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું એ શું કહે છે કે પોતાનું શરીર ઢાંકવા માટે એક ગાભોય ન મળતો હોય એક કપડાનો ટુકડોય ન મળતો હોય તો હું નવા કપડાં પહેરીને કેવી રીતે રેખડી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળ્યું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા શું કહે છે ભીખાશેડ કે ભાઈ હું કંઈક સારું ખારું બનાવીને ખાઉં અને લોકોને ખાવા માટે પૂરતા પ્રમાણમાં એક ટકનું ભોજન એક દિવસની અંદર મળતું ન હોય આવી પરિસ્થિતિમાં હું કંઈ ગળિયું ગળ્યું મિષ્ટાન જમી લઉં એ કેટલું યોગ્ય કહેવાય એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચવાનું થતું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા જ બીજા પૈસા ઉમેરું છું ને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવા માટે હું આપી દઉં છું એટલે કે ઘરની અંદર કોઈ સારો પ્રસંગ હોય ત્યારે જે સારું બનાવવા માટે જેટલા પૈસાનો ખર્ચ થવાનો હોય એ પૈસા હું અલગ મૂકી રાખું ને એના જેટલા જ બીજા પૈસા હું એની અંદર ઉમેરું છું પછી એ પૈસા જે છે તે આવા ગરીબોને દાનની અંદર હું આપી દઉં છું એવું તે કહે છે હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને કેમ નમન કરતા હતા આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો હવે ડૉક્ટર સાહેબને ખરેખર સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકો શેઠને શા માટે નમન કરતા હતા એમને શા માટે માન આદર અને સન્માન આપતા હતા અને પોતાને પસ્તાવો પણ થાય છે કે પોતે ભીખા શેઠ વિશે કેવી માન્યતાઓ ધારીને બેઠા હતા મારા પસ્તાવાનો પાર ન રહ્યો મારાથી શેઠાણીને કહ્યા સિવાય ન રહેવાયું શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે સાંજે જ તમે તો આ દુખિયાના બેલી છો એટલે કે જેટલા પણ દુખિયા લોકો છે દુઃખી લોકો છે એને ઉગારવા માટે તમે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે ના ના એવું કંઈ નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી જ કમાયા હશે ને હવે ડૉક્ટર સાહેબને શું કહે છે ભીખાશે કે ભાઈ ના ના એવું કંઈ નથી હું આટલો બધો કંઈ ઉદાર પણ નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા તો એ લોકોનું છે એ જ એમને પાછું આપું છું મારા બાપ દાદા પણ આ ગામની અંદર દુકાન ચલાવતા હતા તો મારા બાપ દાદા જે કમાયા હશે એમની પાસેથી જ કમાયા હશે અને એમને જ મારે પાછું આપવાનું છે એમાં કોઈ મદદ કરવાની ભાવના છે નહીં પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે એવું એ કહે છે કે ભાઈ એમાં મદદની ભાવનાથી મદદ કરતા હોય અને એ ન જણાવે એવું તો બને નહીં એવું તો શક્ય નથી એ તમારું કેવું ખરું છે શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કે કંઈક નામના તો કરો પણ એવો મિથિયા મોહ સિદ્ધને રાખો જો એ શું કહે છે કે ડૉક્ટર સાહેબ તમારી વાત એકદમ સાચી છે શેઠાણી મને ઘણી વખત એવું કહે છે કે ભાઈ કંઈ નામના કરો કંઈક તમે પ્રખ્યાત થાવ આજુબાજુના ગામોની અંદર પણ એવો મિથ્યા મોહ એટલે એવો ખોટો મોહ એવો ખોટું અભિમાન મારે નથી રાખવું મને એક સાધુ મહારાજે કહ્યું હતું કે તું એવી રીતે દાન કરજે જો તારો જમણો હાથ દાન તો ડાબા હાથને પણ ખબર ન હોય એ વાત મારા દિલમાં ઉતરી ગઈ છે અને શેઠ શેઠ છે ત્યારથી આ જ રીતે મદદ કરું છું અને એ વખતે મેં શેઠને નમન કર્યા બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં પણ જીવનની સૂજબૂજ વિચારક પણ હતા અને હું શેઠ સામે માન ભરી નજરે જોઈ રહ્યો અને શેઠ પ્રત્યેનો લેખકનો ડોક્ટરનો જે અભિપ્રાય હતો તે એકદમ બદલાઈ જાય છે આ ધન હું કમાયો નથી મારા બાપ દાદા વારસામાં આપીને ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું શું કહે છે કે મારા બાપ દાદાઓ મને આ વારસો આપ્યો હતો એ મારે મારા બાળકોને આપવાનો છે વારસાનો હું માલિક નથી એનો હું રખેવાળ છું એ મારે ખાલી એની રક્ષા કરવાની છે પણ હું જે કમાઉં છું એ પૈસા તો હું આ રીતે વાપરી શકું ને લોકોની મદદની અંદર અને એ હું વાપરતો આવ્યો છું હું કષ્ટ બેઠું છું એટલે ઘણા મારી પાછળ બબડે છે પહેલાં દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકોની સામે જોઉં છું અને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના જુઓ લેખકના વિચારો જે બદલાઈ ગયા એની પાછળનું કારણ શું હતું કારણ કે એ ભીખાશેઠ જે છે એ શું વિચારતા હતા કે ભાઈ લોકો મને કંજૂસ કંજૂસ કહીને મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ હું શું કરું લોકોની સામે હું જોઉં ને તો મારાથી ગાડીમાં નથી બેસાતું કે ભાઈ લોકો ચાલીને જાય ને હું કઈ રીતે ગાડીની અંદર બેસી શકું એ મારાથી સહન થતું નથી એટલા માટે જ હું ગાડીવાળાને રૂપિયો આપવા કરતાં મજૂરને એક રૂપિયો આપી દઉં છું જેથી કરીને એને એક રૂપિયાની એ કમાણી થાય અને આપણે કદાચ ચાલી નાખીએ તો આપણે એમાં શું દુબળા પડી જવાના હોઈએ એવું તે કહે છે હું ઘડી પહેલાં જેનો તિરસ્કાર કરતો હતો તેના પગે પડવાનું મને મન થાય છે એટલે કે લેખકને ડૉક્ટર સાહેબને એવું લાગે છે કે અત્યાર સુધી મને આ શેઠ જે છે હું એનો તિરસ્કાર કરતો હતો મને એકદમ કંજૂસ લાગતા હતા પરંતુ હવે મને શેઠના પગે પડવાનું મન થયું વૈભવ ભોગવતા ભોગવતા દાન કરનાર જોયા કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સાંભળ્યા પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપ્પા દાનવીરો મેં જોયા નથી શું કહે છે કે ભાઈ લોકો શેઠ જે હોય ને વૈભવ ભોગવતા હોય અને વૈભવ એટલે કે ખૂબ આનંદ કરતા હોય ખૂબ મજા કરતા હોય ખૂબ જલસા કરતા હોય અને સાથે દાન કરતા હોય અને ઘણા બધા લોકો તો પોતાની કીર્તિ થાય પોતાની નામના થાય પોતાનો ચારે દિશામાં ડંકો વાગે એટલા માટે દાન કરતા હોય છે પણ આ રીતના દાનવીર તો મેં પહેલીવાર જોયા છે કે જે છુપી રીતે દાન કરતા હોય સાંભળ્યા પણ નથી અને મને ભીખાશેઠ દાનેશ્વરી દેખાયા મનોમન હું એમને વંદન કરી ચૂક્યો હું એમને વંદી રહ્યો છું દોસ્તો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પુથીના બધા જ ધોરણની સ્વ અધ્યયન બધા જ પાઠના જે સોલ્યુશન છે તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને એની બુક પણ મેળવી શકો છો એની પીડીએફ અથવા તો બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા પ્લે સ્ટોરની અંદર જઈ ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે ખૂબ સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી આપણને શબ્દાર્થ આપેલા છે સુગ સુગ એટલે કે અરુચે પાયરી એટલે કે પદવી ખેદ એટલે દુઃખ રખેવાળ એટલે ચોકીદાર ધીરધાર એટલે વ્યાજે નાણાં આપવા તે પંકાયેલું એટલે જાણીતું વંચિત એટલે વિમુખ પેઠે એટલે ની જેમ અકળ એટલે ન સમજાય તેવું નફરત એટલે તિરસ્કાર બોદો એટલે ઢીલો અથવા નબળો ને પુણ્ય પુણ્ય પ્રકોપ એટલે ખોટું થતું જોઈને જાગતો ક્રોધ દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર બેના ભાગ નંબર બે એટલે કે જે પ્રશ્નોના સોલ્યુશન છે તે પ્રશ્નોની સમજૂતીના જવાબો સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં દોસ્તો જરૂરથી આ લાઇક આ જે વિડીયો છે તેને લાઇક આપવાનું ભૂલશો નહીં આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો